આપણે આજે એક જ દાસનો ઉપયોગ કરીશું. દાસ તો ઘણા છે, પણ પ્રભુના દાસ આપણી મધ્ય બિશપ સાહેબ છે, સ્ટેન્ડ બેક પર. જો આગળ આવશે વચનને લઈને, ત્યારે ફરી આપણે તેઓને તાળીથી સ્વાગત કરીશું. આવો. સ્વાદે બધા ખુશ છો? ઈશ્વર પિતાનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે આપણા ઈશ્વરે આપણને જીવતા રાખ્યા. આ જગ્યા પર ઈશ્વરે આપણને એકત્ર કર્યા માટે આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ. આભાર માને છે પાસ્ટર સાહેબનો કે તેમણે એક આ અદ્ભુત તક પૂરી પાડી છે. એમના માટે આભાર માનીએ છીએ. તમારા શ્રવણકો માટે પણ આભાર માનીએ છીએ કે તમે સર્વ આ જગ્યા પર હાજર છો. જો સાંભળનાર ના હોય તો સંભળાવનારનો કોઈ ફાયદો નથી. હાલેલુયા. અને માટે તમે સાંભળવાના માટે એકઠા થયેલા છો. તમારો પણ આવકાર કરે છે અને પ્રભુના નામમાં તમારો પણ આભાર માને છે. આ આપણે વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી નવા કરાર વિભાગમાં માર્કની લખેલી સુવાર્તા 13મો અધ્યાય નાપડામાંથી કોઈ જણાવશે તેની 28મી કલમથી લઈને તેની 37મી કલમ સુધી. માર્ક 13:28-37. અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું ના. માર્કને લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય 28-37. તમારે જાણો કે તે પાસે એટલે વારણ આગળ છે. હું તમને ખચિત કહું છું કે આ બધું પૂરું નહીં થાય ત્યાં સુધી આ પેઢી ઉજળી નહીં જશે. આકાશ પર પૃથ્વી જતા રહેશે પણ મારી વાતો જતી રહેશે નહીં. પણ તે દહાડા તથા તે ઘડી સંબંધી બાપ વગર કોઈ સામે નથી. આકાશમાંના દૂતો નહીં ને દીકરો પણ નહીં. સાવધાન રહો, જાગતા રહીને પ્રાર્થના કરો, કેમ કે તે સમય ક્યારે આવશે તે તમે જાણતા નથી. તે આ પ્રમાણે કહે છે, જાણે કોઈ પ્રદેશમાં પ્રવાસ કરનાર માણસે પોતાનું ઘર છોડીને પોતાના ચાકરને અધિકાર આપીને એટલે પ્રત્યેકને પોતપોતાનું કામ સોંપીને દરવાને પણ જાગતો રહેવાની આજ્ઞા આપી હોય માટે તમે જાગતા રહો, કેમ કે તમે જાણતા નથી કે ગર્ભધારણ ક્યારે આવશે. સાંજે કે મધરાતે કે મરઘો બોલતી વખતે કે સવારે રાખેલી તે અચાનક આવીને તમને નીકળતા જુએ. અને જે હું તમને કહું છું તે સર્વને હું કહું છું કે જાગતા રહો. હાલેલુયા. ઈશ્વર પિતાનું માનસિક વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે. અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન એવું કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. આજે પણ ઈશ્વરનું વચન આપણા સર્વને એક મુક્તિ તરફ લઈ જનાર છે. અને માટે ખૂબ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજો. હમણાં જ ઈશ્વરના દાસે એક માહિતી આપી કે બધા માસ્ક પહેરીને બેસજો. હાલેલુયા. માસ્ક એટલા માટે પહેરવાની જરૂર છે કે આપણી સરકારે કાયદો કાઢ્યો કે માસ્ક પહેરવું. અને કાયદો એટલા માટે કાઢ્યો કે એક બીમારી કે જેને નામ આપવામાં આવ્યું કોરોના, એટલે એ બીમારીનો જે વાયરસ છે એ વાયરસ, હાલેલુયા,
बीमारी जो वायरस है ये प्रवेश ना करे जाए तमारे अंदर एना माटे आ सरकार एक तकेदारी रूपे आ पगला जे छे ए लई रही छे। अने बाइबल मां पण घणी बधी बाबतो विशे लखवामां आवेलुं छे के छेल्ला दिवसोनी अंदर मरकीओ बीमारीओ ए बधुं ए फैलाशे। अने आपणे ईश्वरनी कृपाथी 2021 नी अंदर आपणे प्रवेश करी चूक्या छे। 2021 एक नवो वर्ष ईश्वरे आपणा जीवननी अंदर उमेरी आप्युं छे। अने एना पण आजे 10मा दिवसमां आपणे पहोंची गया छे। ईश्वरनी कृपाथी आपणे सर्व ताजगीमां छे, तंदुरस्तीमां छे। परंतु अत्यारे जे दुनियानी परिस्थिति जे चार तरफ नो हवामान जे वातावरण आपणे जोई रह्या छे ए बहु ज विचित्र। शुं तमे कोई कल्पना करेली के एक दिवस एवो आवशे के चर्च ने ताळा वागी जशे, चर्च बंद थई जशे, स्कूलो बंद थई जशे, कॉलेजो बंद थई जशे, कंपनीओ बंद थई जशे। આપણે કદી આવો વિચાર કરેલો તો કે આવું થઈ શકે? અને માણસ એ ફક્ત ઘરની ચાર દિવાલોની અંદર બંધ થઈને બેસી જાય એવી પરિસ્થિતિની કલ્પના આપણે કદી પણ કરી નથી। પરંતુ 2020 ની અંદર આપણે સઘળું આપણી નજરે જોયું કેવું થયું। ચર્ચને તાળા વાગી ગયા, માણસ ઘરમાં બંધ થઈ ગયો, સ્કૂલો અને કોલેજો એ બધું બંધ થઈ ગયું। અને એનું કારણ હતું કે એક બીમારી કોરોના। આ કોરોના એ તમે પાછળથી વાંચજો તો કે ના રોકો, એટલે આ એક બીમારી આવી છે ને જે રોકાય એવી નથી, કોરોના એને ના રોગ એવી એક બીમારી આપણી મધ્ય એ આવી ગઈ। ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા અને ઘણા બધા લોકો એમાંથી સાજા પણ થયા, અને ઘણા બધા લોકો જે કોરોનાગ્રસ્ત હતા એ લોકોને મળ્યો, અને એવું પણ નહીં કે એ લોકો સાજા થયા પછી મળ્યો, એ લોકોને કોરોના હતો ત્યારે જ હું મળ્યો। એ લોકોને હું ભેટીને પણ મળ્યો, પરંતુ મને એવું શું લાગ્યું નહીં કે એનો વાયરસ મારામાં આવ્યો હોય। હમણાં જ અહીંયા આવતા પહેલા 3 દિવસ પહેલા જ એક બેન મારી જોડે ભણતા હતા અને એમનો રિપોર્ટ આવ્યો કોરોના પોઝિટિવ, એટલે મને કીધું પ્રાર્થના માટે આવો, એમના ઘરે ગયો પ્રાર્થના માટે, એમને એકદમ નજીક બેઠો, મને કે માસ્ક પહેરીને બેસો મારી સાથે। મેં કીધું મને કોઈ વાંધો નથી માસ્કનો, અને એમના માથા પર હાથ મૂક્યો, એના માથા પર હાથ મૂકીને પ્રાર્થના કરાવી, અને હું ત્યાંથી આવતો રહ્યો, કશું નથી થયું। જો આ કોરોના એક બીમારી છે જેનો વાયરસ ખૂબ ઝડપથી ફેલાય છે, જેટલા લોકોના રિપોર્ટ અત્યાર સુધી પોઝિટિવ આવ્યા, જેને ખાલી પૂછી લેજો કે શું એ માસ્ક નહોતો પહેરતો, જો માસ્ક એને રોકી શકે છે અને એ વ્યક્તિ માસ્ક પહેરતો હતો તો એને કોરોના આવ્યો ક્યાંથી, એને કેવી રીતે કોરોનાની બીમારી લાગી ગઈ। આપણે સમયમાં જીવી રહ્યા છીએ એટલે બહુ ધ્યાનથી ઈશ્વર વચન સમજો કે આજે ઈશ્વર આપણી સાથે અદ્ભુત વાત કરવા માંગી રહ્યા છે। હવે ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન એના આખા પરિવારને કોરોના થઈ ગયો, આટલો ધનવાન વ્યક્તિ ક્યાં બહાર નીકળ્યો હશે?
એ કોની સાથે મળ્યો કે જેના કારણે કોરોના થઈ ગયો, અને હજુ સુધી એવું કે છે કે કોરોનાની કોઈ દવા જ નથી, તો પણ આટલા બધા લોકો સાજા કેમ ના થાય છે? ઘણા બધા પ્રશ્નો છે, જો તમે વિચારો તો તમે એમાં ઊંડાણપૂર્વક જાઓ તો ઘણા બધા સવાલો જે છે ઊભા થાય છે. એવું કે છે કે ચીનનું એક શહેર વુહાન, અને વુહાનની એક લેબોરેટરી કે જેની અંદર એ લોકો વાયરસ બનાવતા હતા કે પછી કોઈ જીવાણુ બોમ્બ બનાવતા હતા, અને ત્યાંથી એ લોકોથી કોઈ ભૂલ થઈ ગઈ અને કોરોના વાયરસ એ લોકોના હાથમાં રહ્યો નહીં, અને બીમારી પહેલાં ચીનમાં ફેલાઈ અને ત્યાર પછી ધીરે ધીરે આખી દુનિયામાં ફેલાઈ ગઈ, અને હજારો નહીં લાખોમાં લોકો મૃત્યુ પામ્યા. અમેરિકા વર્લ્ડનો ફર્સ્ટ નંબરનો દેશ, અને સૌથી વધારે મૃત્યુ ત્યાં થયા, લાખોમાં ત્યાં લોકો મૃત્યુ પામ્યા. શું એ ચીન એવો કોઈ વાયરસ બનાવે છે, કાં તો કંઈક ભૂલ થઈ જાય છે, એ વાયરસ છૂટો પડે છે, લોકોને બીમારી ફેલાય છે અને લોકો ફટાફટ મૃત્યુ પામે છે, તો કયો દેશ એવો છે કે જેણે ચીનની સામે કોઈ પગલાં ભર્યા? એ ચીનની વિરુદ્ધ કોણ આક્રમણ કર્યું? ચીનની ઉપર કોઈ હુમલો કેમ ના કર્યો? ચીનની પાસેથી કોઈ જવાબ કેમ નથી માંગવામાં આવ્યો? જ્યારે લડાઈ થાય છે, જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયેલું હતું, ત્યારે દરેક દેશ એકબીજાની સાથે લડતો હતો. લડવાનું કારણ એ હતું કે તમે અમારા સૈનિકોને મારી નાખો છો, અમે તમારાને મારી નાખીશું. ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જો પાકિસ્તાન વાળા આપણી પર કંઈક હુમલો કરે તો સાથે આપણા વાળા પણ એ લોકોની પર હુમલો કરે. આ વધારે એક બે માણસો સવાલ છે કે જો એક બે સૈનિક મરતા હોય અને સામે બદલો લેવાતો હોય તો હજારો અને લાખોમાં ચીનના કારણે જો લોકોના જીવનમાં મૃત્યુ આવતું હોય તો બાકીના બધા દેશ એ લોકોની વિરુદ્ધ, ચીનની વિરુદ્ધ કોઈ પગલાં કેમ નથી ભરતું? કોઈ પણ દેશ એ ચીનની ઉપર હુમલો કેમ નથી કરતો કે તારા લીધે અમારે ત્યાં આટલા મૃત્યુ થયા, અમે બદલો લઈશું ને અમે તારી પર બોમ્બ નાખી દઈશું, કેમ કોઈ નથી કરતો? કદાચ ચીન બહુ મોટો દેશ છે, કદાચ લોકો એનાથી પીવે છે, તો દુનિયાના બાકીના દેશો ભેગા થઈને કેમ આ કામ નથી કરતા? બહુ ધ્યાનથી આજે ઈશ્વરનું એક એક વચન જે છે સમજતા રહેજો, વચન અંત સુધી બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે ઈશ્વર આ છેલ્લા સમયની અંદર આપણ સર્વને એમના રાજ્યના માટે એ તૈયાર કરવા માંગે છે. હવે આ છેલ્લા સમયની અંદર દુનિયા જે છે એ કોરોનાની દવા તો નહીં પણ કોરોનાની વેક્સિન, જેને આપણે ગુજરાતી ભાષામાં રસી કહીએ, એને બનાવવાના માટે તડતોડ મહેનત કરવા લાગી. દરેક દેશો એની રસી જે છે એ કેવી રીતે બનાવવી એના સંશોધનમાં લાગી ગયા, અને હવે 2020ના અંતના ભાગની અંદર જાણવા પણ મળ્યું કે આપણા ભારતવાળાએ પણ રસી શોધી કાઢી, જેનું નામ આપવામાં આવ્યું છે કોવિશિલ્ડ. અમેરિકામાં કોઈ શોધી છે રસી, એનું નામ આપવામાં આવ્યું છે ફાઇઝર. અલગ અલગ દેશોમાં એવી ઘણી રસી જે છે એ અસ્તિત્વમાં આવવા લાગી. બહુ ધ્યાનથી સમજ, આપણે જે કોરોના છે એની રસી છે એ બાબતમાં શીખવા નથી માંગતા.
પરંતુ એના દ્વારા આપણે ઈશ્વરના વચનની અંદર આપણે જોવા માંગે છે કે ઈશ્વર આજે આપણી સાથે શું વાત કરવા માંગે છે. હવે આ રસી જે છે એ રસી કઈ રીતે બને છે અને તમારા શરીરની અંદર એનો ઉપયોગ શું હોય છે? ગુજરાતીમાં એક કહેવત છે કે ઝેર ઝેરને મારે, લોખંડ લોખંડને જ કાપે. જો માણસને ઝેર ચડ્યું હોય ને, તમે એને હોસ્પિટલ લઈ જાઓ તો એને ઝેરનું જ ઇન્જેક્શન આપે, પણ પેલું ઝેર પહેલા ઝેરને મારી નાખે છે અને એટલે માણસ બચી જાય. લોખંડ જ લોખંડ કાપે છે અને કોઈ પણ બીમારી હોય એની જો રસી હોય તો એના જ જંતુમાંથી રસી બને. કોરોના વાયરસની રસી કોરોનાના વાયરસથી જ બને અને એ વાયરસ જીવતો હોવો જોઈએ. એ જીવતા વાયરસની રસી બનાવીને જીવતો વાયરસ તમારા શરીરની અંદર નાખે આ રસી, પણ એ જીવતો વાયરસ એ તમારા શરીરની અંદર જેને ઇમ્યુનિટી પાવર એટલે કે રોગ પ્રતિકારક જે શક્તિ છે તમારી એને મદદ કરવા લાગી જાય. પણ કોરોનાનો વાયરસ જ્યારે રસી તરીકે તમારી અંદર નાખવામાં આવે એ તમારા મિત્ર તરીકે કામ કરે અને ભારતીય કોરોનાનો વાયરસ તમારી પર હુમલો કરે તો આ વાયરસ જે તમારામાં જીવતો નાખ્યો, જે તમારો મિત્ર બની ગયો, એ પેલા વાયરસને મારી નાખશે અને તે તમને બીમારી નહીં લાગે, કોરોના નહીં આવી શકે. આવી રીતે એક રસી બને અને ત્યાર પછી જો કોઈ માણસના શરીરમાં પહેલેથી જ કોઈ બીમારી છે, બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, તો આ જે વાયરસ તમારી અંદર નાખેલો છે રસીથી એ પેલી બીમારીઓને પણ મદદ કરે વધવા માટે, કેમ કે એનું કામ તો ખાલી આટલું જ છે. કોરોના હોય તો એને મારી શકે પણ બીજાને નહીં મારી શકે. હવે વાયરસ તમારી અંદર એ જીવતો રહેશે જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી. હવે લગભગ કોરોનાના કેસ આખા દુનિયાની અંદર અત્યાર સુધી બન્યા એ લગભગ 8 કરોડ અને આપણી પૃથ્વીની વસ્તી છે લગભગ 700 કરોડ કરતા વધારે. તો 8 કરોડ જો કેસ બનેલા છે તો 700 કરોડ રસી કઈ રીતે બનાવી શકે? હાલેલુયા. 700 કરોડને રસી આપવા માટે એટલા વાયરસ કઈથી શોધી લાવે? અને જેટલા લોકો આ રસી લેશે એ લોકોને એક સર્ટિફિકેટ આપવામાં આવશે અને સર્ટિફિકેટનું નામ આપવામાં આવ્યું છે હેલ્થ સર્ટિફિકેટ, એટલે કે તમારી તંદુરસ્તીનું સર્ટિફિકેટ. અત્યારે ડિજિટલ જમાનો આવી ગયો, તમે કદાચ દુકાને જાઓ ને તો એ લોકો એક કોડ મૂકેલો હોય, પેટીએમ લખેલું હોય, ફોનપે લખેલું હોય, અલગ અલગ એપ્લિકેશન તમારે તમારા મોબાઈલથી એને સ્કેન કરો સાથે તમારા ખાતામાંથી પૈસા એના ખાતામાં જમા થઈ જાય, એક ખાલી કોડ હોય ને એનાથી. ખ્યાલ છે ને બધાને? હાલેલુયા. જેટલા લોકો આ રસી લેશે, આ વેક્સિન લેશે, એને આવો એક કોડ આપવામાં આવશે. એ કોડ તમારી ચામડી સાથે એને ચોંટાડવામાં આવશે. એ કઈ રીતે બનશે મને નથી ખબર, પરંતુ એમાં તમારી સંપૂર્ણ માહિતી હશે. તમારું નામ, તમારો એડ્રેસ, તમારી ઉંમર, તમારો ધર્મ, તમારી જાતિ, તમારું લાયસન્સ, તમારો આધાર કાર્ડ, તમારું રેશન કાર્ડ, તમારું ચૂંટણી કાર્ડ, આ બધી માહિતી એ કોડની અંદર હશે. અને સાથે સાથે એ કોડ એવો છે કે તમે કઈ જગ્યાએ ફરો છો એ જો સરકારને જાણવું હોય તો પોતાના ઘરે બેઠા બેઠા તમારો કોડથી એ જાણી શકે કે આ માણસ અત્યારે કઈ ફરી રહ્યો છે. જેટલા જેટલા આ વેક્સિન લેશે એટલાને આ કોડ આપવામાં આવશે અને ત્યાર પછી જો તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, તમે નોકરી કરો છો અને જો તમે આ વેક્સિન નથી લેતા તો તમારા કારણે લોકોને એક વીક રહેશે કે આના કારણે કોરોના ફેલાઈ શકે છે અને તમને ફરજ પાડવામાં આવશે કે ના વેક્સિન તો લેવી પડશે તમારે.
અમારા બીજા કર્મચારીઓનું શું? જો તમારા બાળકો સ્કૂલમાં ભણે છે તો ત્યાંથી પણ ફરજ પાડવામાં આવશે કે તમારા છોકરાને વેક્સિન આપો, કારણ કે અમારે બીજા છોકરાનું ભવિષ્ય શું જો તમારા છોકરાથી કોરોના લાગી જાય તો? તમે કદાચ નોકરી નથી કરતા પણ તમે નોકરી શોધવા જઈ રહ્યા છો તો પણ તમને પૂછવામાં આવશે, અમે તમે રાખીએ ખરા પણ તમે વેક્સિન લીધી છે કે નહીં, અમને કોડ દેખાડો. એટલે આ કોડ વગર ના તમે નોકરી કરી શકશો, ના તમે તમારા બાળકને ભણાવી શકશો, એની તમને પુષ્કળ એ જરૂર રહેશે. હાલેલુયા, હાલેલુયા. બહુ ધ્યાનથી સમજશે. અને બાઇબલની અંદર જે ખ્રિસ્ત વિરોધી વિશે લખવામાં આવેલું છે, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવાના પહેલા જે ખ્રિસ્ત વિરોધી ઉઠનાર છે, એ ખ્રિસ્ત વિરોધી પણ એક છાપ લઈને આવવાનો છે. અને આપણા બાઇબલમાં લખેલું છે, એ છાપ જે કોઈ લેશે એ જ ખરીદી શકશે, એ જ વેચી શકશે. અને એ ખ્રિસ્ત વિરોધી જે છે એ આ પોતાની છાપથી આ કામ કરવાનો છે. પરંતુ આ કોરોના બીજું કશું નથી, પરંતુ એન્ટીક્રાઇસ્ટની એક તૈયારી રૂપે આવ્યું છે. હકીકતમાં જો કોઈને કોરોના થઈ ગયો હોય, તમે એને કોઈ વ્યક્તિને જાણતા હોય, એની પાસે જઈને ખાલી પૂછજો કે તને કોરોના થયેલું તો તને શું થયું, તારા શરીરમાં શું ફેરફાર થતા હતા? એવું કશું કોઈને નવું નથી થતું કે જે આજ સુધી ના થયું હોય. તાવ આવે છે, ગળું દુખે છે, ખાંસી થાય છે, શરદી થાય છે, આ બધું પહેલાં થતું હતું. તમારું મોડું બગડી જાય, તમને કોઈ ખાવા ના ભાવે, પહેલાં પણ થતું હતું. કોઈ નવું નથી. કોરોના જો નવો હોય તો એની નવી બીમારી હોય તો એના નવા કોઈ અનુભવ હોય, આવું કશું નથી. આ હકીકતની અંદર કોરોના અમે કોઈ બીમારી નથી. દિલ્હીની અંદર છેલ્લા 1.5-2 મહિના થવાયા કિસાનોનું આંદોલન ચાલે છે, લાખોમાં ત્યાં ઉમટી પડેલા છે, બધા ભેગા રહે છે, કોઈને કોરોના નથી થયો. ઇલેક્શન આવે છે, ઢગલો લોકોની મીટિંગ થાય છે, કોઈનો કોરોના નથી થતો. આ એક ષડયંત્ર છે, અને એ ષડયંત્ર આપણા બાઇબલમાં જે ભવિષ્યવાણી કરેલી છે એ ભવિષ્યવાણી તરફ એક અધ્યાયેલી એક ઘટના છે. અને માટે તમે અને હું આપણે એવા સમયની અંદર આવી ગયા છે કે જેને દુનિયાનો અંત કહી શકાય. હવે આપણે એ પરિસ્થિતિની અંદર આવી ગયેલા છે કે ગમે ત્યારે આપણા પ્રભુનું આવવું જે છે એ થઈ શકે એમ છે. ગમે ત્યારે આપણા દેવ જે છે એ આપણને લેવાને માટે, કે પછી એમના લોકો જે એમના નથી એને પણ સજા કરવાના માટે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન ખૂબ જ નજીકની અંદર થઈ રહ્યું છે. અને બહુ ધ્યાનથી સમજો કે અત્યાર સુધી એવો જ પ્રચાર કરવામાં આવેલો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે, રેપ્ચર થશે, એટલે કે એમની મંડળીને આકાશમાં ઉંચકી લેવામાં આવશે, અને જેવા પ્રભુ શું પોતાના લોકોને ઉંચકીને લઈ જશે એટલે ખ્રિસ્ત વિરોધી આવશે, એ ખ્રિસ્ત વિરોધી આવશે, અને પછી એ લોકોને છાપ આપશે, એ ખ્રિસ્ત વિરોધી આવશે, એ પોતાની મૂર્તિ બનાવશે, એ ખ્રિસ્ત વિરોધી આવશે, જબરસ્તી લોકોને મૂર્તિની પૂજા કરાવશે, એ ખ્રિસ્ત વિરોધી આવશે, પોતાની છાપ આપશે, એનાથી જ ખરીદાય, એનાથી જ વેચાય. પરંતુ ઈશ્વરના લોકો એ તો એની પહેલા ઉપર પહોંચી ગયેલા છે. ઈશ્વરના લોકોને તો પ્રભુ આવી અને રેપ્ચર એટલે કે લોકોને ઉઠાઈને લઈને જતા રહ્યા છે. બધાથી ઈશ્વર વચન સમજજો કે આ એક વાત એ દુનિયાની અંદર એ ચાલી રહેલી છે. દરેક લોકો આ પ્રચાર કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એન્ટીક્રાઇસ્ટ ખ્રિસ્ત વિરોધીને આવતા પહેલા પ્રભુ આવશે અને એના લોકોને ઉઠાઈને જતા રહેશે. અને બધા એ દિવસના એ રામા છે કે પ્રભુ શું આવશે અને અમને ઉઠાઈને લઈને જતા રહેશે, અને ત્યાર પછી ખ્રિસ્ત વિરોધી આવશે. પરંતુ પ્રતિકરણના પુસ્તકમાં એવું લખેલું છે, પ્રતિકરણ પુસ્તક 13મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 7મી કલમ. આ ખ્રિસ્ત વિરોધીને એવું સામર્થ્ય આપવામાં આવ્યું છે કે સંતોની સામે લડે અને તેઓને જીતે. બહુ ધ્યાનથી સમજજો, ખ્રિસ્ત વિરોધીને એવી શક્તિ આપવામાં આવી છે, એવું સામર્થ્ય આપવામાં આવ્યું છે શેતાન તરફથી
કે સંતોની સામે લડે જો સંતોને ઉઠાઈ લીધેલા છે તા સંતો કઈ થયા એન્ટી ક્રાઇસ્ટના સમયમાં જો મંડળી ઉચકી લેવામાં આવેલી છે તો આ ખ્રિસ્ત વિરોધી કયા સંતોની સામે લડી રહ્યો છે કયા સંતોને મારી રહ્યો છે જો ખરેખર પ્રભુના લોકો ઉપર જતા રહ્યા તો આ કોણ છે કે જેની સાથે આ ખ્રિસ્ત વિરોધી એ લડી રહ્યો છે જીતી રહ્યો છે આગળ વાંચીએ આપણે એની 15મી કલમ અને એને એવું સામર્થ્ય આપવામાં આવ્યું છે કે તે શાપની મૂર્તિ મૂર્તિમાં પ્રાણ મૂકે જેથી તે શાપની મૂર્તિ બોલે અને જેટલા માણસો શાપની મૂર્તિ આરાધના ન કરે તેટલાને તે મારી નાખે બાઇબલનું વચન કહે છે કે જેટલા એ મૂર્તિની પૂજા ના કરે એટલાને તે મારી નખાવે એ ફરજ પાડે છે કે આ મારી મૂર્તિની પૂજા કરો એનો મતલબ ત્યાં એવા લોકો છે કે જેની મૂર્તિની પૂજા કરવા નથી માંગતા તો આ કયા લોકો છે કે જે ખ્રિસ્ત વિરોધની મૂર્તિની પૂજા કરવા નથી માંગતા આ પ્રભુના લોકો છે જો પ્રભુના લોકો ઉપર ઉચકાઈ ગયા તો હજુ કેવા રહી ગયા કે જે લોકો હજુ પણ ના પાડે છે એવા કેવા સંતો રહી ગયા બહુ ધ્યાનથી સમજો કે આપણે એક એક બાબત જે છે એ ફક્ત એ બાઇબલ માંથી જોઈ રહેલા છે આ બાઇબલ ની અંદર લખેલું છે આ તમારા ને મારા બેવના બાઇબલ ની અંદર લખેલું છે આ કોઈ અલગ બાઇબલ નથી પણ લખેલું છે કે ખ્રિસ્ત વિરોધી એ સંતોની સામે લડશે સંતોને જીતશે ખ્રિસ્ત વિરોધી મૂર્તિ પૂજા કરાવશે જબરદસ્તી કરાવશે જે ના કરે જેની આરાધના ના કરે એને મારી નખાવે તો ફક્ત ખ્રિસ્તના જ લોકો એવા છે કે જે લોકો એની મૂર્તિની પૂજા ના કરે તો ખ્રિસ્તના લોકો શું ઈશ્વરે એવું કીધેલું કે હું તો અમુક જ લોકોને લઈ જઈશ બાકીને રાખી મૂકીશ શું આપણા દેવે પક્ષપાત કર્યો બહુ ધ્યાનથી સમજો મંડળી ત્યારે હતી ખ્રિસ્તના લોકો એ જમાનાની અંદર જે છે એ લોકો હતા આપણે એક અજાણી રીતે એક ખોટી બાબતોને માનીને આપણે કંઈક આગળ વધી રહેલા છે કારણ કે બાઇબલનું વચન કહે છે બીજો તિમોથી તેનો 3 અધ્યાય અને તેની 12મી કલમ બીજો તિમોથી 3 અધ્યાય 12મી કલમ અને જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિ ભાવથી ચાલવા ઈચ્છે છે તેઓ સગળા પર સતાવણી થશે તેઓ સગળાની સતાવણી થશે જ બહુ સ્પષ્ટ સતાવણી થશે જ જો તમે ખરા હૃદયથી પ્રભુની પાસે ચાલવા માંગો છો થોડું આમને થોડું તેમ એ લોકોને વાંધો નથી એ લોકો તો બધી જગ્યાએ સેટ થઈ જશે પણ જો તમે ખરા હૃદયથી ખ્રિસ્તની પાછળ ચાલવા માંગો છો તો બાઇબલનું વચન કે સતાવણી થશે જ જો શબ્દ આવે એટલે બહાર આવી ગયો સતાવણી થશે જ એટલે ઈશ્વરના લોકો જો ઈશ્વર પાછળ ખરી રીતે ચાલવા માંગે છે તો સતાવણી થશે જ હવે ખ્રિસ્તીઓને તો સતાવણી પહેલા ઉપર જવું છે અને બાઇબલ કહે છે કે ના સતાવણી તો થશે જ એનો સ્પષ્ટ અર્થ છે કે આપણા દરેકની જેટલા લોકો એ ખ્રિસ્તની પાછળ ખરા હૃદયથી પૂરા ભક્તિભાવથી ચાલવા ચાહે છે આ બધાની જે છે એ સતાવણી થવાની છે અને એવું નથી કે આપણે આ હવામાં વાતો કરી રહ્યા છીએ આપણે બાઇબલથી જોઈ રહેલા છીએ અને બહુ ધ્યાનથી આપણે વચન તરફ આગળ વધીએ છીએ અને થેસ્સલોનિકાના પત્રમાં લખેલું છે બીજો થેસ્સલોનિકી તેનો 2 અધ્યાય બીજો થેસ્સલોનિકી તેનો 2 અધ્યાય અને તેની 1, 2, 3 કલમ ખૂબ જ ધ્યાનથી આપણે સાંભળીશું કે જેથી કરીને એનો મર્મ આપણે સમજી શકીએ હા હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવવા વિશે તથા એમની પાસે આપણે એકઠા થવા વિશે અમે તમને વિનંતી કરીએ છીએ હા પાવલ પ્રેરિત છે અમે તમને વિનંતી કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે એની પાસે આપણે એકઠા થવાનું છે એના માટે અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુનો દાહડો જાણે હમણાં જ આવ્યો હોય હા એ પ્રભુ ઈસુનું આગમન એમનું બીજું આગમન એ દિવસ જાણે હમણાં જ આવ્યો હોય એમ સમજીને તમે કોઈ આત્મા વચન કે જાણે અમારા તરફથી આવેલા પત્ર કોઈ વચન આત્મા કે પત્રથી સહેજે તમારા મનને ચલિત થવા દો હા તમારા મનને ચલિત ના થવા દો અને ગભરાશો નહીં તમે ગભરાશો નહીં કે છે કોઈ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં બહુ ધ્યાનથી સમજો કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારે તમને ભમાવે નહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તના બીજા આગમન વિશે તમને કોઈ પણ માણસ તમને ભમાવે નહીં હા
કેમ કે એમ થતા પહેલા એટલે કે પ્રભુનું આગમન થશે એની પહેલા ધર્મ ત્યાગ થશે પાપનો માણસ વિનાશનો પુત્ર પ્રગટ થશે એમ થતા પહેલા પ્રભુ યેશુ ખ્રિસ્તનું આગમન થશે એની પહેલા પાપનો પુરુષ વિનાશનો પુત્ર એટલે કે ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે બહુ સ્પષ્ટ પ્રભુ યેશુ ખ્રિસ્તના આવતા પહેલા આ ખ્રિસ્ત વિરોધી પ્રગટ થશે એવો અહીંયા બહુ સ્પષ્ટ રીતે એ બાઇબલની અંદર એ લખી દેવામાં આવેલું છે અને ત્યાર પછી પ્રકટીકરણની અંદર આપણે વાંચીએ પ્રકટીકરણનું પુસ્તક તેનો 20મો અધ્યાય અને આપણે વાંચીએ તેની 4થી કલમ પ્રભુનું રાજ્ય શરૂ થઈ રહેલું છે દુનિયાનો અંત આવી ગયેલો છે અને એવા સમયે જે રાજ્યાસનો ગોઠવાયા એ લોકો ન્યાય કરવા માટે ભેગા થયેલા છે ત્યારે એવા લોકો જીવતા થયેલા વાંચો પ્રભુ યેશુની સહાયતીને લીધે અને એમના વચનના લીધે જે લોકોનો શિરોચ્છેદ એટલે કે જે લોકોના માથા કાપી નાખવામાં આવ્યા હતા તથા જેઓએ સાપળ એટલે કે ખ્રિસ્ત વિરોધીની અને એની મૂર્તિની પૂજા નહોતી કરી અને પોતાના કપાળ પર અથવા પોતાના હાથ પર તેની છાપ લીધી નહોતી તેઓના આત્માઓને મેં જોયા તેઓ જીવતા થયા અને પ્રભુ યેશુ ખ્રિસ્તની સાથે હજાર વર્ષ રાજ કર્યું કેટલું સ્પષ્ટ લખે છે એવા લોકો ત્યાં હતા કે જે લોકોએ ખ્રિસ્ત વિરોધીની મૂર્તિની પૂજા નહોતી કરી જો એની પહેલા જ ઈશ્વરે ઈશ્વર લોકોને ઉઠાવી દીધા હોય તો બાકી તો કચરો જ પડ્યો છે અને આ કચરો એટલે એવો છે કે જે આમ પણ ચાલે છે ને આમ પણ ચાલે છે એ તો મૂર્તિ પૂજા કરાવો તોય વાંધો નથી અને એને તો પ્રભુ પાછળ ચલાવો તોય વાંધો નથી તમે આમ કહેશો તો આમ ને તમે આમ કહેશો તો આમ જયારે જેવું વાતાવરણ એ પ્રમાણે ચાલવા તૈયાર છે એ લોકો તો ખ્રિસ્ત વિરોધનો બિલકુલ વિરોધ નથી કરવાના ચાલી જ જવાના છે અને માટે ઈશ્વરનું વચન કહે છે એવા લોકોને મેં જીવતા જોયા એનો મતલબ એવા લોકો કે જે પ્રભુના હતા એ ખ્રિસ્ત વિરોધીના સમયમાં હતા જ આવી તો ઘણી બધી કલમ છે દાનિયેલ 9 તમે 24-27 વાંચો તો ત્યાં પણ લખેલું છે કે પ્રભુ યેશુ ખ્રિસ્તના આવતા પહેલા જે ખ્રિસ્ત વિરોધી જે છે એ આવનાર છે અને તમારા દિમાગની અંદર બેસી આણી દેજો અને એનો સમય એટલે ભયંકર વિપત્તિ કાળ કે જેની અંદર આપણે થોડા સમયની અંદર પ્રવેશ કરી નાખવાના છે એના આગમનની ભરપૂર તૈયારીઓ થઈ રહેલી છે આ વેક્સિન બીજું કશું નથી પણ એના આગમનની એક તૈયારી રૂપે છે કે એ વ્યક્તિ જ્યારે આ દુનિયાનો કબજો લેશે ત્યારે પોતાના ઘરે બેઠો બેઠો બિંદાસી તમારી પર નજર રાખી શકશે એની પાસે બધો ડેટા હશે કે કોણ ખ્રિસ્તી છે ને કોણ ખ્રિસ્તનો છે ને કોણ બાઇબલ વાંચે છે ને કોણ ચર્ચમાં જાય છે એની પાસે બધો ડેટા હશે કે કઈ કઈ જગ્યાએ દુનિયાની અંદર ચર્ચ છે કઈ કઈ જગ્યાએ કેટલા બાઇબલ છે અને એના આગમનની તૈયારી રૂપે આ બધું જે છે એ અત્યારે એ થઈ રહેલું છે બાઇબલ બહુ સ્પષ્ટ કરી રહેલું છે કે આપણે વિપત્તિ કાળમાંથી પસાર થવાનું છે જેટલા ભક્તિભાવથી ઈશ્વર પાસે ચાલવા માંગે છે એ લોકોની સતાવણી થશે બાઇબલના કયો પ્રેરિત એવો છે કે જે પોતાની મોત મર્યો છે પાવ પ્રેરિતની ગરદન ઉડાઈ નાખવામાં આવી પિત્તને વધસ્તમ પરંતુ જોડવામાં આવે યાકુબને તરવારથી કાપી નાખવામાં આવે સ્ટેફાનને પથ્થર મારી મારીને મારી નાખવામાં આવે શું સતાવણી નથી થઈ બાઇબલ કહે છે પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય 8 કલમ કે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો તમે સમરણમાં તમે યહૂદિયામાં તમે યરુસલેમના અને પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો અને સાક્ષી શબ્દ માટે જે ખરો શબ્દ છે ગ્રીક શબ્દ એનો અર્થ એવો થાય છે કે તમે મારા શહીદ થશો ઈશ્વર આ લોકોનું સામાન્ય મોત ના હોય જે ખરા ભક્તિભાવથી ઈશ્વર પાસે ચાલવા ચાહે છે એ લોકોને તો મારવામાં જ આવે છે એ લોકોની સતાવણી થાય છે જ થાય છે અને માટે આપણે એવું ના વિચારે કે હું વગર સતાવણીએ પ્રભુની પાસે પહોંચી જઈશ સતાવણી તો આપણી થવાની કારણ કે ઈશ્વર એમના લોકોને એ પારખીને આગમાં પારખીને પછી જ એ આકાશમાં લઈ લેશે એ સ્વર્ગની અંદર કચરો નથી ભેગા કરવાનો એ મિસર દેશમાંથી એ ઢગલો લોકોને છોડાવ્યા
આઝાદ તો થયા વિશ્રામ દેશને માટે, પરંતુ વિશ્રામના દેશની અંદર એમાંથી ફક્ત બે પહોંચેલા જે લોકોની ગણતરી થયેલી એમાંથી, બાકી લોકોના બાળકો પહોંચી શક્યા. કચરો હતો એ બધો રસ્તામાં સાફ થઈ ગયો. અને આપણે પણ સ્વર્ગમાં જવું છે તો એ કચરાને સાફ કરવા માટે આ આગરૂપી વિપત્તિ કાળ જે છે એની અંદરથી આપણે પસાર એ થવાનું છે. અને માટે આપણે કોઈ પણ સંજોગોની અંદર જો એ પરિસ્થિતિ માટે તમે તૈયાર નહીં હો અને તમને એવું હશે કે પ્રભુ આવશે ને અમે પહેલા જ ઉપર જતા રહેશું, પહેલા જ ઉપર જતા રહેશું, અને જો એ સમય તમારા જીવનમાં આવી જશે ત્યારે તમે હડબડાઈ જશો, તમે ગભરાઈ જશો કે હવે શું કરવાનું, બાઇબલનું વચન ખોટું છે. અને અચાનક જો મુસીબત આવી પડે તો ભલભલા ગભરાઈ અને એ શેતાનના રસ્તા પર જતા રહી શકે અને નાશ પામી શકે, નર્કમાં પડી શકે. અને બાઇબલ એવું કે નર્ક એટલું બધું ભયંકર છે કે એની અંદર પડવા જેવું નથી, નર્કની અંદર જવા જેવી વસ્તુ નથી. એ સાર્વકાલિક અગ્નિ છે, એ સનાતન કાળનો અગ્નિ છે, અને એની અંદર કીડાઓ મૂકેલા છે કે જે સતત આપણને ખાયા કરે. અને એવી પરિસ્થિતિની અંદર તમારો વર્ષે બી નહીં, બે વર્ષે બી નહીં, પચાસ વર્ષે બી નહીં, કરોડ વર્ષે બી નહીં, કદી છુટકારો નહીં. અને માટે આપણે અંત સમયના માટે તૈયાર થવાનું છે. આ જે પરિસ્થિતિ આવી રહી છે એમાં અત્યારે તમે તૈયાર થશો તો તમે ત્યાં પહોંચી શકશો. તમે એવું વિચારો કે ત્યાં જઈને તૈયાર થશો, ત્યાં જઈને આપણે નહીં તૈયાર થઈ શકીએ. અને એટલે પ્રભુ શું કીધું કે આકાશનું રાજ્ય કે છે એ દસ કુમારિકા જેવું છે, એમાંની પાંચ ડાળી હતી અને પાંચ મૂર્ખી હતી. અને કે છે દસે પોતાની મસાલ સળગાવી, દસે દસ મસાલ સળગાવીને રાતે એ પોતાના વર રાજાની રાહ જોવાના માટે બહાર નીકળી ગઈ. બધી બહાર જઈને સુઈ ગઈ રાત્રે. અને મધરાતે પોકાર થયો કે વરરાજા આવ્યો છે. દસે દસ જાગી ગઈ. દસે દસ ની પાસે મસાલ છે, દસે દસ ની મસાલ સળગે છે, દસે દસ તૈયાર છે, દસે દસ રાહ જોવે છે, દસે દસ ઊંઘી જાય છે. વરરાજાનો અવાજ આવે ત્યારે દસે દસ જાગી જાય છે. પણ પ્રભુ એવું કહે છે કે એમાંની પાંચ મૂર્ખી હતી. અને પાંચ મૂર્ખી કોને કીધું? તો કે જયારે મધરાતે લોકો ઉઠ્યા ત્યારે મસાલો તેલ ખલાસ થઈ ગયેલો હતો. અને મસાલો તેલ ખલાસ થઈ ગયેલો હતો એટલે કીધું કે અમને તેલ આપો. જે પાંચ જણી હતી એ ઘરેથી બીજું તેલ લઈને આવેલી, પણ બીજી પાંચની પાસે એક્સ્ટ્રા તેલ નતું. તો કે અમને પણ આપો ને, કે જો તમને આપીશું તો અમારે પણ મસાલો નહીં સળગે ને તમારે પણ નહીં સળગે. એના કરતા બહાર જાઓ પણ વેચાતું લઈ લો. એ રીતે શું ભૂલ થઈ આ પાંચ જણીથી કે જેના કારણે ઈશ્વર એ લોકોને મૂર્ખ કે છે? પાંચે પાંચ જાગે છે, પાંચે પાંચ સુઈ જાય છે, પાંચે દસે દસ ની પાસે મસાલ છે, દસે દસ રાહ જુએ છે, દસે દસ બહાર નીકળે છે. ખાલી એક જ બાબતમાં પાંચ મૂર્ખી સ્ત્રી અલગ પડે છે કે લોકોનું તેલ ફૂટી ગયું, એ લોકો ઘરથી એક્સ્ટ્રા તેલ નથી લઈ ગયું. એ જમાનામાં ઇઝરાયલની જે પરંપરા હતી, અને પરંપરા એવી હતી કે જ્યારે કોઈ નું લગ્ન નક્કી થયું હોય તો પહેલા સગાઈ થાય, અને સગાઈ થઈ ગયા પછી વરરાજા જે છે જે છોકરાનું લગ્ન છે એ ગમે ત્યારે છોકરીના ઘરે આવે, એના શહેરમાં આવે, એના ગામમાં આવે, અને એ સ્ત્રીને લઈને જતો હોય. એ કહીને ના આવે કે લગ્ન કરવા માટે આવી રહ્યો છે, એ ફોન કરીને ચિઠ્ઠી લખીને ના આવે, પરંતુ એને એક વર્ષનો સમય આપવામાં આવેલો. સગાઈથી લઈને એક વર્ષ સુધીમાં ગમે ત્યારે વરરાજાએ આવવાનું અને ગમે ત્યારે એ પોતાની દુલ્હનને લઈને જતું રહેવાનું. એ સવારે પણ આવી શકે, એ બપોરે પણ આવી શકે, સાંજે પણ આવી શકે, એ અડધી રાતે પણ આવી શકે. અને જેટલી છોકરીઓનું લગ્ન નક્કી થયેલું હોય એ લોકો લગ્નનો પોશાક પહેરીને તૈયાર રહેવું પડે. જો એનો વર આવે તો એનો વર બૂમ ના પાડે, પણ એનો વર રાજાનો જે મિત્ર હોય બૂમ પાડે, વર રાજા આવ્યા, વર રાજા આવ્યા, નામ ના બોલે. અને જેટલી સ્ત્રીઓના જેટલી છોકરા લગ્ન નક્કી થયેલા હોય બધી તૈયાર હોય ને બધી બહાર ભાગે, મારા વાળા તો નથી આવ્યા. અને જેનો વર આવ્યો હોય એની સાથે જતો રહે. ત્યાં ગયા પછી ખબર આપે કે હું તમારી છોકરીને લઈને આવી ગયેલો છું અને હવે જમવાનું રાખ્યું છે, જમવા માટે આવી જજો. પણ છોકરીના મા બાપને કહેવાય ના રહે, છોકરી પણ ના કહેવા રહે અને છોકરો પણ કહેવા ના રહે. આ રીતની એ લોકોની પરંપરા હતી. એ લોકો આ વર્ષના 360 દિવસ એની અંદર ગમે ત્યારે આ છોકરાએ આવી જવું પડે અને લઈને જતું રહેવું પડે. જો એ છોકરી એ વખત એના વર રાજા જયારે આવે ત્યારે તૈયાર ના હોય તો એનું લગ્ન અટકી જાય, અને ત્યાર પછી એવી સ્ત્રી સાથે કોઈ લગ્ન ના કરે.
તો પ્રભુએ કીધું કે આકાશનું રાજ્ય એ કુમારિકાઓ જેવું છે. હવે તો વિચાર કરો કે જો એનો વાર ગમે ત્યારે આવી શકતો હોય અને 360 દિવસ ની અંદર ગમે ત્યારે આવી શકતો હોય, એના સગાઈના પહેલા દિવસ થી લઈને 360 માં દિવસ સુધી ગમે ત્યારે આવી શકતો હોય, સવાર બપોર સાંજ રાત ગમે ત્યારે આવી શકતો હોય, તો એની જે દુલ્હન છે એની પરિસ્થિતિ શું થાય? એને છે ને 24 કલાક તૈયાર રહેવું પડે લગ્નના ડ્રેસમાં. જો એને વાસણ ઘસવા હોય તો પણ તૈયાર થઈને જ વાસણ ઘસે, જો એને કપડા ધોવાના હોય તો પણ એને તૈયાર જ રહેવું પડે, એ ખાવાનું બનાવતું હોય તો પણ એને લગ્નના કપડા પહેરીને તૈયાર જ રહેવું પડે, એ સુઈ પણ જાય ને તો પણ લગ્નના પોશાકમાં તેને સુઈ રહેવું પડે, કે જેથી કરીને જ્યારે પણ ખબર પડે કે આવ્યો એટલે ભાગો. અને પ્રભુને આપણી વચ્ચે આ જ રિશ્તો છે, આપણે મંડળ તરીકે એમની કન્યા છે અને એ આપણા રાજા છે, એ આપણા વરરાજા છે. એ આપણે કહી રહ્યા છે કે કાલે તૈયાર રહેજો, એ કહી રહ્યા છે હું ફલાણી તારીખ આવીશ, અચાનક આવી જશે, સવાર બી હોય શકે, બપોર બી હોય શકે, રાત બી હોય શકે. અને એ સમય જે કન્યા તરીકે તૈયાર છે, જેની મશાલ સળગી રહેલી છે, એ મશાલ એટલે દેવનું વચન છે. કારણ કે ગીત શાસ્ત્ર 119:105 લખેલું છે, તારું વચન મારા માર્ગોને સારું અજવાળારૂપ છે. એ અજવાળું મશાલમાંથી આવે છે, પણ મશાલ એકલી કદી અજવાળું નથી આવતી, મશાલની અંદર તેલ હોય ને તો સળગે, અને તેલ એ પવિત્ર આત્મા છે. જો તમે પવિત્ર આત્માથી વચન નહીં સમજો ને તો વચનની અંદર અજવાળું નહીં પ્રગટ થાય. શેતાન આખું બાઇબલ જાણે છે, પણ તેની પાસે અજવાળું નથી, કારણ કે પવિત્ર આત્મા નથી. અને માટે તમારે પવિત્ર આત્મા સાથે વચનને સમજવું પડશે, તો વચનનો પ્રકાશ તમારી અંદર આવશે, અને એ વચ્ચેના પ્રકાશમાં તમે છેક સુધી રહેશો પ્રભુના આવતા સુધી, તો તમારા જવાળામાં તમારા દુલ્હાને તમારા વરરાજાને ઓળખી શકશો, તમે એની પાછળ જઈ શકશો. નહીં તો કોઈ પણ વચનથી તમે કોઈ પણ પ્રકારે ઘમાઈ શકે છે. એટલે પાઉલ પ્રેરિત કહે છે, તમે મારા વચનથી કે માત્ર થયા પત્રથી તમે પોતાના મને ચલિત ના થવા દો, કોઈ પણ તમને કોઈ પણ પ્રકારે ઘમાવે નહીં. વચનનો અજવાળો તમારી પાસે હોવું પડશે, અને જો તમે એ પ્રમાણે તૈયાર રહેશો તો પ્રભુ જ્યારે બી આવશે ત્યારે તમને રડવું કે દાંત પીસવું નહીં થાય. આપણે એ કુમારિકાની જેમ આપણે તૈયાર રહેવું પડશે. અને એટલે પ્રભુએ કીધું કે આકાશનું રાજ્ય એક વેપારીના સમાન છે, કે જેણે પોતાના નોકરોને એકને 5 સિક્કા આપ્યા, એકને 2 સિક્કા આપ્યા, અને એકને 1 સિક્કો આપ્યો. અને ઘણી મુદત પછી એ વેપારી આવે છે અને પૂછે છે પેલાને કે મેં તને 5 સિક્કા આપેલા શું થયું? તો કહે છે કે માલિક તારા 5 સિક્કા બીજા 5 સિક્કા પેદા કર્યા છે, 10 થયા છે. એના માલિક એવું નથી કે તું ચલાય 10 સિક્કા, તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, સાપાસ સારા તથા વિશ્વાસ ઊંચા કર, તારા પ્રભુના આનંદમાં બેસ. બીજા ને બોલા મેં તને 2 સિક્કા આપેલા શું થયું? તો કે માલિક તારા 2 સિક્કા બીજા 2 પેદા કર્યા, 4 થયા છે. તો કે સાપાસ સારા તથા વિશ્વાસ ઊંચા કર, તું થોડામાં વિશ્વાસો માલુમ પડ્યો છે, તારા પ્રભુના આનંદમાં બેસ. ત્રીજા ને બોલાયા મેં તને 1 સિક્કો આપેલો શું થયું? તો કે માલિક તું તો બોકરડો માણસ છે એવું મને લાગ્યું, તું જ્યાંથી વેરતો નથી ત્યાં તું ભેગું કરે છે, જ્યાં વાવતો નથી ત્યાં કાપણી કરવાના માટે આવ્યા છે, મેં તો એવો માણસ તને તારે. અને એટલે કે છે મેં તો તારો 1 સિક્કો દાટી રાખ્યો, લે તારું તને આપી દીધું. અને એના માલિકે કીધું ભૂંડાના આળસુ ચાકર, જો તું જાણતો હતો હું કરડો માણસ છું, હું જ્યાં વેરતો નથી ત્યાં એકઠું કરું છું, હું જ્યાં વાવતો નથી ત્યાં કાપવા આવું છું, તને આટલો વિશ્વાસ હતો તો કમસે કમ સાવકારે તો મારું નાણું આપવું તું, મને કઈક વ્યાજ તો મળત. અને કીધું કે આના કામા ચાકરને બહાર નાખી દીધું, કે છે અને ત્યાં એને રડવું ને તાપ પીસવું થશે. અને પણ આકાશ રાજ્યની સાથે વાત કરી, અહીંયા 2 જણને પ્રભુ એવું કીધું, સાપાસ સારા તથા વિશ્વાસ ઊંચા કર. માથી 25, 21 અને 23 ની કલમ વાંચો, ત્યાં લખ્યું છે સાપાસ સારા તથા વિશ્વાસુ ચાકર. વિશ્વાસી ચાકર નથી, વિશ્વાસુ, વિશ્વાસુ ચાકર, તું તારા પ્રભુના આનંદમાં બેસ. હાલેલુયા. અને માટે પ્રભુના આનંદમાં વિશ્વાસીઓ નહીં જાય, બહુ ધ્યાનથી સમજો, વિશ્વાસુ જશે. વિશ્વાસી તો એ છે કે જે ઈશ્વર પર વિશ્વાસ કરે છે, પણ વિશ્વાસ એ છે કે જેની પર પ્રભુ વિશ્વાસ કરે છે.
અને માટે યોહાને લખેલ સુવાર્તા તેનો બીજો અધ્યાય 23 25 કલમ વાંચો તો ત્યાં લખેલું છે કે પ્રભુ જે ચમત્કારો કર્યા તે જોને ઘણા બધાએ તેના નામ પર વિશ્વાસ કર્યો પરંતુ પ્રભુએ તે લોકોની પર વિશ્વાસ ના કર્યો કારણ કે તે લોકોના હૃદયની અંદર શું હતું તે પ્રભુ જાણતા હતા આપણે તો પ્રભુ પર વિશ્વાસ કરે હા પ્રભુ તમે બહુ સારા તમે ભલા તમે દયાળો તમે કૃપાળો તમે સર્વશક્તિમાન પણ એવી તો આપણી પર વિશ્વાસ કરવા જોઈએ કે હા તું બી સારો છે તું બી ભલો છે તું બી મારા જેવો છે ચલાઈ જા પ્રભુ તો જોયે જ કે આ તો લંબાડ છે આ તો જુઠ્ઠો છે તો પ્રભુ વિશ્વાસ કઈ રીતે કરે પરંતુ એક સિક્કા વાળો વિશ્વાસી હતો પ્રભુ તમે તો આવા છો કે હું એવો છું તને ખબર હતી તું વિશ્વાસી છે પણ મેં તારી પર વિશ્વાસ મૂક્યો તે પ્રમાણે કામ કર્યું મેં તમને જે તાલંત આપેલું એનો તે ઉપયોગ કર્યો અને માટે છેલ્લા સમયમાં તૈયાર થવાની જરૂર છે તમને ઈશ્વરે જે પણ તાલંત આપ્યું છે એનો ઉપયોગ કરો જો તમે લોકો માટે પ્રાર્થના કરી શકો છો તો આગ્રહથી પ્રાર્થના કરો જો તમે સેવા કરી શકો તમે સેવા કરો જો તમે ઉપદેશ કરી શકો તમે ઉપદેશ કરો જો તમારી પાસે ચમત્કાર દાન છે તો તમે ચમત્કાર કરો જો તમારી પાસે સાજા પણ દાન છે તો જાઓ તો પણ સાજા કરો પણ જો તમે એનો ઉપયોગ નહીં કર્યો તમે આત્માને નહીં બચાવો એક સિક્કાના બે સિક્કા નહીં કર્યા હોય તો છેલ્લા દિવસે પ્રોબ્લેમ થઈ જશે આપણે તૈયાર થવાનું છે આ અંત સમય છે અને માટે પ્રભુએ કીધું કે આકાશ રાજે તો ઝાડ જેવું છે કે જેને લોકો સમુદ્રની અંદર નાખી અને ઝાડ પડી રહી સમુદ્રની અંદર ઝાડની અંદર હરેક તરેલું સમેટાયો બાઇબલ કહે છે માથી 13:47-50 માં લખેલું છે અને કહે છે કે અંત સમયમાં એને ઝાડને બહાર કાઢવામાં આવી અને જયારે બહાર કાઢવામાં આવી તો કે નકામી વસ્તુને બહાર ફેંકી દીધી સારી વસ્તુને રાખી તો ઝાડ નાખવા શાના માટે આવે છે જાવ તો માછલી માટે હોય છે પરંતુ સમુદ્રની અંદર તો બધું હોય શકે સાપ હોય શકે ને કરચલાય હોય શકે મગરમચ્છ હોય શકે શંખલાય હોય શકે એને બધું આવી જાય તો ઝાડ કોના માટે નાખવામાં આવે છે એ તો માછલી માટે અને જ્યારે આપણે માછલી ઘરે બનાવીએ ને એટલે અંદર મીઠું નાખવું પડે એ માછલી કે જે સમુદ્રના મીઠાની અંદર રહે છે સમુદ્રમાંથી જ મીઠું બહાર આવે છે એનું પાણી બિલકુલ ખારું હોય છે કે પાણી સુકાઈ જાય ખલાસ થઈ જાય એટલે મીઠું બહાર આવી જાય એ મીઠાની અંદર રહીને માછલી પોતાની અંદર મીઠું નથી આવવા દેતી માટે આપણે મીઠું નાખવું પડે છે આ પાપરૂપી સંસારની અંદર આપણે રહે છે પણ જો પાપ આપણી અંદર આવે તો આપણામાં માછલીનો ગુણ નથી અને ઝાડ ફક્ત માછલી માટે છે પાપ રૂપી જગત અંદર રહે છે તો ખરા પણ પાપ આપણી અંદર ના આવે તો આપણે માછલી છે અને ઝાડમાં આપણે હોય માછલી જેવા તો આપણે આકાશના રાજ્યમાં બાકી પેલા કેકડા જેવા જોવા આપણે ચાલ્યા ઈશ્વર ના લઈ જાય એ સંખલા જેવા બાકી તો મજબૂત દેખાતા પરંતુ અંદર એ જીવડું બહુ કમજોર હોય છે બાકી ઈશ્વરમાં બહુ મજબૂત દેખાતા હોય પરંતુ અંદર કમજોર હોય ઈશ્વર નથી લેવાના એ સાપને નથી લેવાના મગરમચ્છને નથી લેવાના અને માટે આપણે અંત સમય તૈયાર રહેવાની જરૂર છે અંત સમય તૈયાર થવાની જરૂર નથી આપણે અત્યારે તૈયાર થવાની જરૂર છે કારણ કે આજે જે વચન વાંચેલો તો આપણે માર્કની લખેલી સુવાર્તા 13 અને આપણે વાંચેલો 28મી કલમથી લઈને તેની 37મી કલમ સુધી અને આપણે ફરીને કરવા છે ત્યાં 35મી કલમ તમે જાગતા રહો કારણ કે તમે જાણતા નથી કે ઘર ધણી જે છે ક્યારે આવશે આગળ સાંજે આવશે કે મધરાતે આવશે કે મરઘો બોલ્યા વખતે કે સવારે તમને નથી ખબર જો ઈશ્વર કદાચ તમે તારીખ આપી ના આવે તમને મહિનો અને સાલ આપી ના આવે તો આપણે વાંધો નહીં એ દિવસે શાંતિથી તૈયાર થઈ શકે પરંતુ પ્રભુ તો ફક્ત નિશાન આપે છે કે મારા આવતા પહેલા આપવું થશે ધરતીકંપો થશે મરકીઓ ફેરાશે પ્રજા પ્રજાની વિરુદ્ધ રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડાઈઓ લડાઈઓની અફવાઓ જૂઠા ખ્રિસ્તો આ બધું આપણા જીવનમાં થઈ ગયેલું છે
આ બધો આપણે અનુભવ કરી ચૂકેલા છે. ખાલી એક જ ભવિષ્યવાણી કે ઉચ્ચની અમંગળ પણ નિશાની જેના સંબંધિત દાનિયેલ પ્રબોધકે કીધેલું છે એને એટલે કે ખ્રિસ્ત વિરોધી જયારે તમે યરુશલેમમાં ઉપરી થયેલી જો જે વાંચે કે સમજે એવું માથી 24-15 માં લખેલું છે કે ઉજ્જળની અમંગળ પણ નિશાની. શિષ્યોને કીધું પ્રભુએ કે જયારે તમે તેને જુઓ એનો મતલબ એ જયારે ઉભો થશે ને ત્યારે એમના શિષ્ય પૃથ્વી પર છે. આપણા જેવા શિષ્યો ત્યારે છે કે જે ખ્રિસ્ત વિરોધીનો જોશે ઢગલો કર્મો છે જે કહેવા માંગે છે કે પ્રભુ શ્રી ખ્રિસ્તના આવતા પહેલા ખ્રિસ્ત વિરોધી આવવાનો છે અને એની તૈયારી અત્યારે થઈ ગયેલી છે. બીમારીથી તમારે બીવાની જરૂર નથી, કોઈ બીમારી નથી, કોરોના અમને કોઈ બીમારી કશું થવા નથી, પરંતુ એની આડની અંદર જે ખ્રિસ્ત વિરોધીની તૈયારી થઈ રહેલી છે એનાથી ચેતી જાવ, એની જે છાપ આવી રહેલી છે એનાથી ચેતી જાવ, અંત સમયની અંદર પ્રવેશ કરી રહેલા છે માટે જાગી જાઓ. કારણ કે બાઇબલનું વચન કહે છે પહેલો છે સર્વો ને કે તમે પાંચમો અધ્યાય પહેલી બીજી ત્રીજી કલમ કહે છે કે તમે જાગતા રહો, કે છે તમે જાગતા રહો. બીજાની પેઠે આપણે ઊંઘીએ નહીં કે છે, પરંતુ આપણે જાગીએ છીએ. જો તમે નહીં જાગો તો પ્રભુ કહે છે હું ચોરની પેઠે આવીશ કે છે. જે જાગે છે એના માટે પ્રભુ ચોરની પેઠે નથી આવવાના, એ તો આ બધી નિશાનીઓ વાંચીને સમજી હશે કે આ પ્રભુ આવી રહ્યા છે તૈયાર થઈ જાઓ. પછી લોકો જાગતા નથી અને ધરામાં છે, એ લોકોના માટે પ્રભુ ચોરી પેટે હે પ્રભુ આવ્યા ખબર જ ના પડી. પણ જે જાગે છે તો ખબર પડશે કે મારા પ્રભુ આવ્યા, હવે મારે જવાનું છે એની સાથે. અને માટે આપણે એવા સમયમાં આવી ગયેલા છે કે બાઇબલની ભવિષ્યવાણી પૂરી થઈ ગઈ છે. યશાયા પ્રબોધકે પ્રભુ સુના જન્મના 700 વર્ષ પહેલા કીધેલું કે કુમારી ગર્ભવતી થશે, બાળક જણશે અને તેનું નામ ઇમ્માનુએલ પાડવામાં આવશે. ત્યારે 700 વર્ષ બાકી હતા. એ 700 વર્ષ અંદર ઘણી બધી પેઢીઓ આવી જતી, ઘણી બધી પેઢીઓએ કીધું પણ હશે કે તો યશાયા કીધેલું કઈ થતું નથી, કોઈ કુમારી ગર્ભવતી થતી નથી ને કોઈ બાળક થતું નથી, એટલું બધું લખેલું થશે થશે છોડો બધું હજુ બહુ દિવસો લાગશે. પણ એમ દસ પ્રભુનો જન્મ થઈ ગયો. આજે બાપ દાદાઓ સાંભળી સાંભળીને મરી ગયા, પ્રભુ આવવાના છે આવવાના છે આવવાના છે. તમે ના સમજશો કે ભાઈ બાપ દાદા મરી ગયા અમે મરી જઈશું ને નહીં આવે, એક દિવસ પૂરું થવાનું છે. અને આપણે એ સમયમાં આવ્યા છે માટે આપણે જાગીએ અને પોતાની જાતને સંપૂર્ણ પણ તૈયાર કરીએ, કારણ કે આપણે પ્રભુની પાસે આપણે પહોંચવાનું છે. આવો આપણે આપણા આંખો બંધ કરી આપણા મસ્તકો એ ચિંતા દઈને ખુજરો મનમાં એક કે જે અદભુત છે, જે રાજા છે, જે આપણા મહાન માલિક છે, એમની ઉપસ્થિતિની અંદર આપણે આપણી આંખોને બંધ કરીએ. હાલો આ સમય છે કે આપણે પોતાની જાતને તપાસીએ, શું હું પ્રભુ સ્વામી બીજા આગમન માટે તૈયાર છું. સુએ કુમારી કન્યાઓની જેમ હું લગ્નના વસ્ત્ર પહેરીને 24 કલાક તૈયાર છું. સુએ વેપારીના ચાકરોની જેમ મને મળેલા તાલમનો સતત ઉપયોગ ચાલુ રાખતા આત્માઓ જીતતા શું હું તૈયાર છું. હું એ જાણવા તો છું પણ શું ખરેખર માછલી જેવું મારું જીવન છે. હલો કોઈ પણ ભ્રમણામાં રહેશો નહીં. પરંતુ આપણે દરેકે એક આગમાંથી પસાર થવાનું છે. પ્રભુનું વચન કહે છે દરેકનું કામ કેવું છે તે આગ પારખશે. એ ભારે પવનથી અંજીરના કાચા પર તૂટી પડે છે, એ ભારે પવન ફૂંકાવાની તૈયારી છે, એ વિપત્તિ કાળાવાની તૈયારી છે, એ તૈયારીઓ આપણી નજર સામે થઈ રહી છે.
જો તું જાગૃત નહીં થાય તો હું ચોરની માફ કરીશ. વાલાઓ આપણે જાગતા રહીએ કે જેથી કરીને દિવસ આપણી ઉપર ચોરની પેટી ના આવે, પરંતુ આપણે બચી જઈએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ યેશુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ. થેન્ક યુ જીસસ. હા પ્રભુ પરમેશ્વર, અમે તમારો આભાર માને છે, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. મુક્તિદાતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈશ્વરના નામમાં આમેન. થેન્ક યુ. હાલેલુયા. 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 To its structure, you will notice that it does not look like stone.